તો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા દિવસોથી ઘણા બધા દોસ્તો મને યાર કોમેન્ટ કરતા હતા અને ઘણા બધા દોસ્તો તો ઇન્સ્ટામાં વોટ્સઅપમાં મેસેજ કરતા હતા કે ભાઈ જાતિ ઉપર આપણે સ્ટેટસ બનાવતા શીખવાડો જેવું ગુજ્જુ એડિટે શીખવાડ્યું ને એવું સ્ટેટસ બનાવતા શીખવાડો તો નો પ્રોબ્લમ યાર આપણે તમને કાઇન માસ્ટરથી એકદમ પ્રોફેશનલ જે ગુજ્જુ એડિટે બનાવ્યું હતું ને અલાઇટ મોશનની અંદર એવું આપણે તમને કાઇન માસ્ટરની અંદર બનાવતા શીખવાડવાના છીએ એના માટે સિમ્પલી તમારે બે ત્રણ એપ્લિકેશનની જરૂર પડશે આપણે તમને શું કરીશું સ્ક્રીન ઉપર જઈ અને બતાવી દઈશું પણ એની પહેલાં આપણે આ ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી તો બાજુમાં બેલનું બટન છે રહી ના જવું જોઈએ એક તો પાંચ વાગે વહેલા એક તો આખી રાત જાગીને વિડીયો બનાવીને તમે બેલનું બટન નહીં દબાવતા તો ચલો સ્ક્રીન ઉપર તો જુઓ સૌથી પહેલાં તમારે આ ત્રણ એપ્લિકેશનની જરૂર પડશે પિક્સલ લેબ યુનિકોડ પેડ અને કાઇન માસ્ટર સૌથી પહેલાં આપણે શું કરીશું જે યુનિકોડ પેડ એપ્લિકેશન છે ને તેને આપણે ઓપન કરી લેશું અને અહીંયા તમારે આ પ્રમાણે ફોન્ટ એડ કરી લેવાનું છે ટેકનિકલ ઠાકોર જીરો પાંચ આ પ્રમાણેનો ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ઓકે જો આ પ્રમાણે એડ કરી લેવાનું છે એડ કરતા ન આવડતો હોય તમને અહીંયા યુનિકોડ પેડમાં તો તેના માટેનો વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો આપણે અહીંયાથી શું લખવાનું છે ઠાકો જો ખાલી ઠાકોર નથી લખવાનું નકરું ઠા અને કદ લખવાનું છે ચલો હું લખી લઉં છું તો જો આ પ્રમાણે આપણે લખી લીધું છે તમે જોજો અહીંયા અક્ષર ગોતવા થોડાક મુશ્કેલ પડી શકે છે તમને પછી આપણે શું કરવાનું છે અહીંયાથી કોપી કરી લેવાનું છે હવે આપણે શું કરીશું અહીંયા એપ્લિકેશન છે ને તેની અંદર આવી જઈશું જે આ પિક્સલ લેબ છે ને તેની અંદર હવે આપણે શું કરીશું અહીંયા ક્લિક કરીશું એન્ડ અહીંયાથી શું કરીશું ઈમેજ સાઇઝ ઉપર ક્લિક કરીશું અહીંયાથી કસ્ટમ ઉપર ક્લિક કરી અને અહીંયાથી યુટ્યુબ થમનેલ ઉપર ક્લિક કરી દઈશું જો યુટ્યુબ થમનેલ ઉપર ક્લિક કર્યા પછી આપણે શું કરીશું હવે અહીંયાથી આને ડબલ વખત ટચ કરીશું એન્ડ અહીંયાથી શું કરીશું આ પેસ્ટ કરી લેશું જો આ પ્રમાણે પેસ્ટ કરી લેશું અહીંયાથી ઓકે કરી લેશું અહીંયા એ ઉપર ક્લિક કરીશું અહીંયાથી સ્ક્રોલ કરીને આ બાજુ આવવા દઈશું અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા માય ફોન્ટ હવે તમારે અહીંયા પણ ફોન્ટ એડ કરવો પડશે ટેકનિકલ ઠાકોર જીરો પાંચવાળો તમને અહીંયા પણ એડ કરતા ના આવડતો હોય તેના માટેનો વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પછી તમારે અહીંયાથી સિલેક્ટ આ પ્રમાણે કરી લેવાનું છે જો અહીંયા આવી જશે કંઈક આ પ્રમાણે જો આપણે બતાવેલો છો અહીંયા તમે જોઈ શકો છો જીરો પાંચવાળો તમારે અહીંયાથી એડ કરી લેવાનું છે કંઈક આ રીતે તો જો આ રીતે તમારી સામે કંઈક લખાઈ અને આવી જશે જુઓ આ રીતે લખાઈ અને આવી જાય કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે ચલો હું આ પ્રમાણે સેટ કરી લઉં અને હવે આપણે શું કરવાનું છે એક પીએનજી તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે એ પીએનજી પણ તમારે અહીંયાથી લઈ લેવાનું છે ચલો હું જલ્દીથી લઈ અને સેટ કરી લઉં છું તો જો અમે સ્ક્રીન રેકોર્ડિંગ બંધ કરી અને લઈ લીધી છે કંઈક આ પ્રમાણેની પીએનજી જો તમારે લેવી હોય તો અહીંયાથી તમે ઇનપુટ ઉપર ક્લિક કરીને તમે લઈ શકો છો જો હવે અહીંયાથી શું કરવાનું છે તમારે કલરની અંદર આવી અને તમારે બટન ચાલુ કરી અને એથી વ્હાઈટ કલર આ પ્રમાણે પસંદ કરી લેવાનું છે ઓકે હવે તમારે શું કરવું છે અહીંયાથી એ ઉપર ક્લિક કરવાનું છે આ પ્રમાણે એ ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે ન્યૂ ટેક્સચન અહીંયા લઈ દેવાનું છે એન્ડ તમારે શું કરવાનું છે અહીંયાથી ડબલ વખત ટચ કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે કાંઈ નથી કરવું સિમ્પલ તમારે કેપિટલમાં ઝેડ લખી લેવાનું છે હવે તમે અહીંથી બંને આગળથી ઝૂમ પ્રમાણે કરી લો એન્ડ આ પ્રમાણે શું કરવાનું છે તમારે જો અહીંયાથી આને પકડી અને કંઈક આ પ્રમાણે આને મોટું કરી લેવાનું છે આ રીતે એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે આ પ્રમાણે દેવાનું છે ફોન્ટ ઉપર એન્ડ અહીંયાથી માય ફોન્ટ અને તમારે જેવું બિલ સેટ કર્યો તો ને તમે જીરો પાંચ વાળો એ જ તમારે સેટ કરવાનો છે બીજો એક પણ સેટ નથી કરવાનો જો આ પ્રમાણે તમને સારું લાગે એ પ્રમાણે તમારે આર સેટ કરી લેવાનો છે જુઓ આ પ્રમાણે આર સેટ કરી લેજો હું તો એડજસ્ટ નથી કરતો વધારે જો આ રીતેનો તમારે રીતે તમારે આર જો આ રીતે એડજસ્ટ કંઈક કરી લેવાનું છે કંઈક આ રીતે જુઓ આ રીતે સારી રીતે એડજસ્ટ તમે કરી લો પછી આપણે શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અહીંથી ટ્રાન્સપ્લેટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી સેવ એઝ ઇમેજ અહીંયા ક્લિક કરી અને તમારે સેવ કરી લેવાનું છે તો ચાલો આપણે સેવ કરી અને આગળની પ્રોસેસ આપણે તમને બતાવી દઈએ તો જો આપણે સેવ કર્યા પછી આપણે શું કરવાનું છે નવો પ્રોજેક્ટ લઈ લેવાનો છે નવો આવું પ્રોજેક્ટ લઈ અને તમારે શું કરવાનું છે ન્યૂ ટેક્સને અહીંયાથી ડિલીટ કરવું તો તમે ડિલીટ કરી શકો છો અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા ફરીથી તમારા થમનેલની સાઇઝ છે તો તમારે પસંદ કરી લેવાનું છે ઓકે હવે તમારે શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી અને તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે જેવું તમે ઠાકોર લખ્યું હતું ને એ તમારે સિમ્પલ અહીંયાથી લઈ લેવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીનમાં જેટલું સેટ કરવું એટલું સેટ કરી લેવાનું છે ચાલો હું અહીંયા ક્લિક કરી અને અહીંયાથી સ્ક્રીનમાં સેટ કરી લઉં છું કંઈક સારી રીતે સેટ થાય એ પ્રમાણે અહીંયા ક્લિક કરી ઓકે એન્ડ અહીંયાથી આપણે એવું લાગે તો ચાલો અહીંયાથી આપણે વચ્ચે વચ્ચે સેટ કરી લઈએ કંઈક આ રીતે ઓકે આ રીતે આપણે સેટ કરી લઈશું એન્ડ પછી આપણે શું કરું છું આને ઘડીક અહીંયા લોક કરી દઈશું કેમ કે શું લોક કરીશું તો મજા આવશે શું હલવાનું વચ્ચું જે લખ્યું છે ઠાકોર એ હલશે નહીં ઠાકર જો ક ને ઠાકાર થઈ ગયું ઓકે હવે આપણે કાનો લગાવવાનો છે બંદૂકવાળો ઓકે હવે આપણે શું કરું છું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરીશું એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે ગન છે ને તે તમારે લઈ લેવાનું છે ચલો આપણે ગન લઈ લઈએ છીએ કંઈક આ પ્રમાણે ગન લઈ લઈએ છીએ જો આ રીતે કઈક ગન લઈ લેશ એન્ડ આપણે શું કરીશું જો આ રીતે લઈ લઈશું જો આ રીતે લઈ લઈશું હવે આને આપણે શું કરીશું આને પકડી અને આ પ્રમાણે તમારે જેટલી એડજસ્ટ કરવી હોય એટલે તમે એડજસ્ટ કરી શકો છો આ રીતે પકડી અને આ રીતે બંને આગળથી ચૂમ કરી શકો છો અને અહીંયાથી તમારે જેટલી અહીંયાથી સેટ કર્યું ને એટલે તમે તમારી રીતે આ રીતે સેટ કરી શકો છો જો આ પ્રમાણે મસ્ત લાગે છે આટલી તો આપણે આટલી સેટ કરીએ આટલે રહેવા દઈએ છીએ તમારે બીજી કોઈ અટક લાગતી હોય તમે ભલે ઠાકોર હોય કે પછી રબારી ભરવાડ દરબાર તમારા કંઈ પણ જે જાતિ લાગતી હોય એ પ્રમાણે તમારે જો મેનેજ થતી હોય એ રીતે તમારે બંદૂક સેટ કરી લેવાની છે હવે આપણે શું કરીશું આ રીતે સેટ થઈ ગયો હવે આપણે શું કરીશું આ બંદૂક છે ને તેને આ રીતે લોક કરી દઈશું એન્ડ આ જે નામ છે ને લોક લોક બાદ આપણે શું કરીશું અહીંયા ક્લિક કરીશું ટેક્સચર ઉપર ક્લિક કરીશું અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈશું બેકગ્રાઉન્ડ લઈ લઈએ તો જો તમે બેકગ્રાઉન્ડ પસંદ કરો ને ઓકે કરીશું એટલે કંઈક આ પ્રમાણે તમારી સામે આવી જશે હવે તમારે અહીંયાથી ઓકે કરી લેવાનું છે પછી તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે આ પ્રમાણે આવવા દેવાનું છે અને અહીંયાથી તમારે શેડો ઉપર ક્લિક કરી અને અહીંયા ઓકે કરી લેવાનું છે અને અહીંયાથી તમારે સેજ વધારવું તો તમે વધારી શકો છો કંઈક આ રીતે જુઓ એન્ડ તમારે શું કરવું છે અહીંયાથી ઝૂમ કરી લેવાનું છે એન્ડ અહીંયાથી ઝૂમ કરી એન્ડ તમારે અહીંથી જો થોડું ઘણું આમ નીચે આ આ રીતે આમ સેટ કરવું તો તમે સેટ કરી શકો છો કંઈક આ રીતેનું જો એડજસ્ટ કરવું હોય તમે ઠાકોર લખેલું એ તમારે સેટ કરવું હોય તો તમે સેટ કરી શકો છો જો કંઈક આ પ્રમાણે સેટ થઈ જશે તમે જોઈ લો કંઈક આ રીતેનું એડજસ્ટ થઈ જશે હવે તમારું શું કરવું છે ઓલું જો તમે અંદર અભિયાન તમે જે પીએનજી અંદર બંદૂકની જે સેટ કરી છે ને એ તમે આ પ્રમાણે જો હાઇડ કરી દે અનહાઇડ કરી દો કંઈક આ પ્રમાણે બની જશે જો આ રીતે કંઈક બની ગયું હવે તમારું શું કરવું છે અહીંયાથી પણ ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે આ પ્રમાણે કંઈક કલર રાખી લેવાનું છે કે આ કલર રાખી લો એટલે થોડુંક લુક સારું દેખાય એક કામ કરો આપણે દુધીયો કલર રાખી લઈએ તમને જે સારું લાગે તે તમે મેનેજ કરી શકો છો ચલો મેં તો ઓલરેડી તૈયાર કરેલો છે એટલા માટે હું કોઈ પણ રાખી લઉં છું કંઈક આ રીતનું સેટ કરી લેવાનું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે આને પણ તમારે અહીંયાથી આ પ્રમાણે કંઈક સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે બ્લેક કલર ઓકે આ પ્રમાણે કંઈક થઈ ગયું હવે તમારે કાંઈ નથી કરવાનું ઉપર શું કરવાનું છે જો અહીંયા ક્લિક કરવાનું છે જો બંદૂકનું થોડીક કટ દેખાય છે એટલા માટે શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે એટલે આ બંદૂક ઉપર છે ને ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે આને પણ તમારે અહીંયાથી સેડો કરી દેવાની છે સેટ કંઈક જુઓ આ રીતે તમારે આને પણ સેડો કંઈક સેટ કરી લેવાનું છે એટલે કંઈક મસ્ત અહીંયા દેખાવા લાગશે જુઓ આ પ્રમાણે તમે જો શેડો મસ્ત સેટ થઈ ગઈ આ જો લુક કેટલું મસ્ત લાગવા માંડ્યું છે જો હવે તમારે કઈ નથી કરવાનું અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી ટ્રાન્સપ્લેટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરી અને અહીંયાથી સેવ ઇમેજ તમારે કરી લેવાની છે હાઈ ક્વોલિટીની અંદર જો આપણે સેવ કર્યા પછી ફરીથી નવો પ્રોજેક્ટ લેવાનો છે ન્યૂ ટેક્સને તમારે અહીંયાથી ડિલેટ કરી લેવાનું છે અને અહીંયા ક્લિક કરીને તમારે જેવલી બંદૂક તમે સેવ કરીને એ તમારે અહીંયાથી બંદૂક લેવી પડશે તો ચલો હું બંદૂક લઈ લઉં છું જે આપણે સેવ કરીને તે તો જો આપણે જે સેવ કરીને એ મેં અહીંયાથી લઈ લીધી છે બંધુક કંઈક આ પ્રમાણે તમે જોઈ શકો છો આ રીતેને લઈ લીધી છે હવે આપણે અહીંયાથી કંઈક આને એડજસ્ટ કરી લેશું કંઈક આ પ્રમાણે જો આ રીતે કંઈક સારી એડજસ્ટ થાય એ પ્રમાણે આપણે કંઈક અહીંયાથી આ રીતે સેટ કરી લઈશું ચાલો આપણે સેટ કરી લઈએ પછી તમને આગળની પ્રોસેસ બતાવીએ કે આ રીતે સેટ કરીને તો જો આ પ્રમાણે આપણે કંઈક સેટ કરી લીધું છે હવે આપણે શું કરવાનું છે અહીંયાથી જો તમારે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે એક ગોળી છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર ગોળી મળી જશે પીએનજી જે બુલેટ નીકળતી હોય ને એ ટાઈપની તો ચાલો આપણે પીએનજી લઈ લઈએ છીએ તો જો આ પ્રમાણેની તમારે ગોળી લઈ લેવાની છે કંઈક આ રીતે આવી જાય ને તમારે પછી અહીંયાથી ક્રોપ ઉપર ક્લિક કરવાનું છે અને ક્રોપ કરી અને તમારે કંઈક આવવા દેવાનું છે આટલે કંઈક રાખી લેવાનું છે કંઈક આટલે ઓકે આટલે ક્રોપ કરીને રાખી લેવાનું છે અને અહીંયા શું કરવાનું છે અને તમારે આ પ્રમાણે કંઈક ફેરવી લેવાનું છે અહીંયાથી આંગળીથી ઝૂમ કરેલો તમે બંને આંગળીથી એન્ડ તમારે આને સહેજ નાનું કરવાનું છે કંઈક આ રીતનું જો કંઈક આ રીતનું નાનું કરવાનું છે તમે જોઈ લો એન્ડ તમારે જેટલું એડજસ્ટ થાય ને એટલું બરોબર એડજસ્ટ થાય એટલું કરજો નહીં તો બહુ બરોબર નહીં થાય તો એક કામ કરો જલ્દીથી આપણે એડજસ્ટ થાય ને એ પ્રમાણે મેચિંગ કરાવી લઈએ છીએ અહીંયા નહી તો શું થોડીક વાર લાગી શકે છે તો ચલો મેચિંગ કરી અને પછી આપણે આગળની પ્રોસેસ તમને કહીએ તો જો આપણે આ પ્રમાણે કંઈક મેચિંગ કરાવી લીધું છે તમે જોઈ શકો છો જે ગોળી હતી ને મેચિંગ કરાવી લીધી છે થોડી ક્રોપ ક્રોપ કરીને બરાબર એન્ડ પછી આપણે શું કરું છું અહીંયા ક્લિક કરીશું એન્ડ આ ગોળી છે ને તેને અહીંયા પકડી અને આ પ્રમાણે નીચે લઈ દઈશું કંઈક આ પ્રમાણે જો નીચે આવી ગઈ હવે આપણે કંઈ નથી કરવાનું અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા ક્લિક કરવાનું છે એન્ડ આ બંને લોક કરી દેવાનું છે સૌ પહેલું તમારે શું કરવાનું છે આ બંદૂક રહીને એ સેવ કરવા માટે આ ગોળી રહીને આ ગોળીને અહીંયાથી લોક કરી લો અહીંયાથી ટ્રાન્સપ્લેટ ઉપર ક્લિક કરો અહીંયા આ પ્રમાણે અને અહીંયાથી તમે બંદૂક છે ને એ તમારે અહીંયાથી સેવ કરી લો ઓકે માની લો બંદૂક સેવ થઈ ગઈ તમે સેવ માની લો સેવ કરી લીધી પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે જે બંદૂક છે ને એ તમારે આ પ્રમાણે આઈડ કરી લેવાની છે ને આ ગોળી રહીને એ ખુલી લેવાની છે હવે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી સેવ એઝ ઇમેજ અહીંયાથી તમારે અલ્ટ્રા રાખીને સેવ કરી લેવાની છે ચાલો આટલું કમ્પ્લીટ આપણે સેવ થઈ જાય ને હવે આપણે ચાલો જઈએ કાઇન માસ્ટરમાં અને અહીંયાથી આગળની પ્રોસેસ જેટલી પણ છે ને એ આપણે કાઇન માસ્ટરમાં જઈને શીખવાડીએ તો તો આપણે કાઇન માસ્ટર ઓપન કરી લીધું છે હવે આપણે શું કરવાનું છે અહીંથી ક્રિએટના ઉપર ક્લિક કરવાનું છે આપણે અહીંયાથી જે પણ રેશિયો પસંદ કરવો હોય ને એ તમે રેશિયો પસંદ કરી શકો છો ચાલો હું વન પોઈન્ટ વનનો રેશિયો પસંદ કરું છું અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં છું એન્ડ અહીંયાથી માની લો એક્ઝામ્પલ માટે આ જ બેકગ્રાઉન્ડ લઈ લઉં છું આ બેકગ્રાઉન્ડ લઈ આપણે અહીંયા ક્લિક કરી પેન એન્ડ ઝોમ ઉપર એન્ડ અહીંયાથી આપણે આને ફૂલ સ્ક્રીન કરી લેશું કંઈક આ રીતના જો આ રીતે બંને આગળથી આમ મોટું કરીને આ રીતે ફૂલ સ્ક્રીન આપણે કરી લેશું ઓકે જો ફૂલ સ્ક્રીન થઈ ગયું હોય અને લેન્થ આપણે વધાર્યું હોય તો હવે આપણે અહીંયાથી લેન્થ વધારી શકીશું જો લેન્થ વધાર્યા બાદ આપણે શું કરવાનું છે અહીંયાથી લેરો ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયાથી હવે તમારે શું કરવાનું છે ખાસ ધ્યાન દેવાનું છે જેવું લીધે તમે ગન સેવ કરીને જે ગન જે ગોળી અને બંનેને અલગ અલગ સેવ કર્યું ને એ તમારે અહીંયાથી લેવું પડશે તો ચાલો હું અહીંયાથી લઉં છું એ તો જો આ પ્રમાણે મેં લઈ લીધું છે ઓલું ઠાકોર લખ્યું હતું ને એ સેવ કરી લીધું છે અહીંયાથી અને આપણે શું કરું છું અહીંયા ક્લિક કરીશું અને અહીંયાથી આપણે શું કરીશું અને ફૂલ સ્ક્રીન કરી લઈશું ઓકે ફૂલ સ્ક્રીન કરી લઈશું અને અહીંયાથી આપણે શું કરું છું અહીંયાથી લેન્થ છેલ્લે સુધી આ પ્રમાણે કંઈક લઈ દઈશું ઓકે છેલ્લે સુધી લેન્થ કમ્પ્લીટ આવી ગઈ હવે આપણે કંઈ નથી કરવાનું અહીંયાથી લેર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લેવાનું છે ઓલી ગોળી લઈ લેવાની છે જે આપણે ગોળી એક નકરી પીએનજી સેવ કરી હતી એ જો આ પ્રમાણે આપણે ગોળી લઈ લીધી છે જો હવે એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો કેમ કે ભાઈ તમે કોઈ બી ગોળી યુઝ કરો એ નહીં ચાલે ફક્ત જે આપણે આ રીતે બનાવતા શીખવાડીએ ને જો આ પ્રમાણે આપણે બનાવતા શીખવાડીએ આ રીતે કંઈક જો એડજસ્ટ કરતા એ જ તમારે ગોળી યુઝ કરવી પડશે નહીં તો બીજી બરોબર એડજસ્ટ નહીં થાય જો આ પ્રમાણે આપણે એડજસ્ટ કરી લઈએ છીએ અને આને શું કરીશું બંને આગળથી ઝૂમ કરીશું અને આને સેજ નાનું કરી નાખીશું જો આ પ્રમાણે સહેજ નાનું કરી નાખીશું કંઈક આટલું જો આટલું સેજ નાનું કરી નાખીશું એટલે શું ગોળી આમ ઝૂમ કરીને જાય એટલે આમ થોડુંક ખબર પડે જો હવે આટલું આ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે કંઈ નથી કરવાનું અહીંયા ક્લિક કરવાનું છે જો આ ચાવીનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી આ પ્રમાણે છેલ્લે સુધી જવા દેવાનું છે અને આ ગોળી છે ને જો આ પ્રમાણે ગોળી તમે જોઈ લો આ ગોળી રે ને ગોળીને તમારે સીધે સીધી આ પ્રમાણે અહીંયાથી બારે આ પ્રમાણે સ્ક્રોલ કરી અને આ પ્રમાણે જવા દેવાની છે જો એટલે આ પ્રમાણે કંઈક જતી રીતે કંઈક આવી રીતે ગોળી નીકળીને જશે જુઓ આ રીતે ગોળી જઈ તમારી રીતે તમારે સ્પીડ આ રીતે અહીંયાથી આગળ પાછળ જેટલી મેનેજ કરવી એટલે તમે સ્પીડ મેનેજ કરી શકો છો જો આ પ્રમાણે મેનેજ ઓકે આપણે વધારે સ્પીડ મેનેજ નથી કરતા તમારી રીતે તમે મેનેજ કરી શકો છો હવે આપણે શું કરીશું લેયર ઉપર ક્લિક કરીશું અહીંયાથી મીડિયા ઉપર ક્લિક કરીશું અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈશું ચાલો આ પ્રમાણેનું બેકગ્રાઉન્ડ છે આ રીતેનું બેકગ્રાઉન્ડ લઈ લઈશું અને આપણે ફૂલ સ્ક્રીન કંઈક આ રીતેનું કરી લઈશું આ પ્રમાણે ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે અહીંયાથી શું કરીશું પર ક્લિક કરી કરી સેન્ડ સેન્ડ ટુ ટુ બેક બેક ઓકે કર્યા પછી હવે અહીંયાથી કંઈ નથી કરવું તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એક પીએનજી ફોટો લેવાનો છે જે હીરો છે તેનો પીએનજી ફોટો લઈ લેવાનો છે અથવા તો તમારો પોતાનો ફોટો તમે જો એ રીતે પાડી અને પછી બનાવોને તો બી મસ્ત લાગશે સ્ટેટસ ચલો હું લઈ લઉં છું ફોટો તો જો આ પ્રમાણે આપણે કંઈક ફોટો લઈ લીધો છે આ રીતે ફોટો લીધો તો આપણે અહીંયા ક્લિક કરીને આ પ્રમાણે કંઈક રોટેટ કરી લઈશું એન્ડ અલુ અર્જુન કેટલો મસ્ત લાગી રહ્યો છે એટલો વણસમ હું હોત તો કેવો અત્યારે હીરો હોત કંઈ વાંધો નહીં ચાલો અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જો ક્રોપિંગ ઉપર ક્લિક કરી એન્ડ અહીંયાથી શું કરવાનું છે આ સેપ રોને ગોળ કરી દેવાનું છે એન્ડ એથી લીટી સેજ અડધી સુધી તમારે લીટી લઈ દેવાની છે ઓકે અડધી સુધી લીટી લઈ દો એન્ડ પછી તમારે શું કરવાનું છે આને સેજ આ પ્રમાણે જો આ રીતેનો સેજ મોટું કરવાનું છે એન્ડ આ રીતે એડજસ્ટ થાય એટલું આ પ્રમાણે કંઈક એડજસ્ટ કરી લેવાનું છે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી સેન્ડ ટુ બેક કરી દેવાનું છે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અને સેન ટુ ફોરવર્ડ કરી દેવાનું છે એટલે કંઈક આ પ્રમાણે સેટ થઈ જશે હવે તમારે કંઈ નથી કરવું અહીંયાથી આ પ્રમાણે જો આ રીતેનું તમારે લેન્થ વધારે લેવાની છે આ રીતે જુઓ આ રીતેની લેન્થ તમારે વધારે લેવાની છે આની પણ લેન્થ આ પ્રમાણે વધારી લેવાની છે ચાલો આ પ્રમાણે આપણે લેન્થ વધારી લઈએ છીએ ઓલરેડી જો ગોળી તો ઝૂમ કરીને જાય એવું તો સેટ થઈ જ ગયું છે અહીંયાથી તો કંઈ નહીં હવે આપણે શું કરીશું અહીંયાથી લેર ઉપર ક્લિક કરીશું મીડિયા ઉપર ક્લિક કરીશું એન્ડ અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે ગોલ્ડન બેકગ્રાઉન્ડ એ આપણે તમને આપી દઈશું ડિસ્ક્રિપ્શનની અંદર ચલો એ આપણે લઈ લઈએ છીએ જો આ પ્રમાણે જે આપણે ટેક્સચરમાં યુઝ કર્યું હતું ને એ બેકગ્રાઉન્ડ તમારે આ રીતે લઈ લેવાનું છે અને આને સેજ તમારે આ પ્રમાણે આ રીતે સેજ આ રીતે સાઈડમાં ખેંચવાનું છે કંઈક આ રીતે એડજસ્ટ કરવાનું છે જો કંઈક આ રીતે એડજસ્ટ કરવાનું છે અહીંયા એને અહીંયા શું કરવાનું છે ક્રોપિંગની અંદર આવી જવાનું છે અને આ પ્રમાણે ક્લિક કરવાનું છે આ રીતે તમારે કંઈક આ રીતેનું ગોળ કર દેવાનું છે કંઈક આ રીતનું ઓકે જો આ રીતનો ગોળ થઈ ગયો હવે તમારે કંઈ નથી કરવાનું અહીંયા ક્લિક કરવું છે અહીંયાથી જો તમારે બ્લેન્ડિંગમાં આવી અને કંઈક આ પ્રમાણે તમારે ડિસ્પ્લે કરી લેવાનું છે જો આ પ્રમાણે કંઈક ડિસ્પ્લે તમારે થઈ જજો આ રીતે ડિસ્પ્લે થઈ ગયું હવે તમારે કંઈ નથી કરવાનું ને અહીંયાથી આ રીતે લેન્થ વધારી લેવાનું છે કંઈક આ રીતે લેન્થ વધી ગઈ હવે તમારે કંઈ નથી કરવાનું ત્રણ ટપકા ઉપર ક્લિક કરી સેન્ડ ટુ બેક ત્રણ ટપકા ઉપર ક્લિક કરીશ સેન્ડ ટુ ફોર જો આ પ્રમાણે કંઈક સેટ થઈ જશે જો કેટલું મસ્ત અટકે લાગે છે તમે જોઈ લો આ પ્રમાણે કંઈક બેકગ્રાઉન્ડ જાતે ક્રિએટેડ થઈ જશે હવે તમારે અહીંથી લેયર ઉપર ક્લિક કરવું છે મીડિયો ઉપર ક્લિક કરવું છે જે બલ્બની પીએનજી છે ને એ આપણે જલ્દીથી સેટ કરીએ છીએ તો જો આ પ્રમાણે આપણે બલ્બની છે આ રીતે પીએનજી એ આપણે આ રીતે સેટ કરી લીધી છે તમે જોઈ શકો છો આની પણ આ પ્રમાણે લેન્થ આપણે વધારી લેશું તમે જોઈ શકો છો આની લેન્થ આ પ્રમાણે આપણે વધારે લીધી છે હવે કંઈ નથી કરવાનું ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી ડુપ્લિકેટ કરી લેવાની છે એન્ડ આને તમારે આ બાજુ સેટ કરી લેવાનું છે જો આને આ બાજુ કંઈક સેટ કરી લેવાનું છે તમારે જેટલું એડજસ્ટ કરવું એટલું તમે તમારે ત્યાં એડજસ્ટ કરી શકો છો નાનું મોટું તમારે રીતે મેનેજ કરી શકો છો હું તો જલ્દીમાં જેને તે શીખવાડ દઉં છું કે આ પ્રમાણે થઈ ગયું હવે લેયર ઉપર ક્લિક કરવાનું છે તમારે મીડિયો પર ક્લિક કરવાનું છે ને એક તમારે પીએનજી લેવાનું છે લેન્સ ચાલો આપણે લઈ લઈએ છીએ જો આ પ્રમાણે આપણે લેન્સ લઈ લીધો છે આ પીએનજી નથી પણ તમારે અહીંયાથી ડાયરેક્ટ પીએનજીની જેમ કરવો પડશે ઓકે જો આ પ્રમાણે આવી ગયો તમારે શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા કંઈ નથી કરવું બ્લેન્ડિંગની અંદર આવી જવાનું છે એન્ડ અહીંયા કંઈ નથી કરવું તમારે સ્ક્રીન કરી દેવાનું છે જો આ પ્રમાણે સ્ક્રીન થઈ જાય પછી તમારે અહીંયા આ રીતેનું કંઈક એડજસ્ટ કરી લેવાનું છે એન્ડ આની લેન્થ આ પ્રમાણે તમારે કંઈક છેલ્લે સુધી લઈ જવાની છે જો છેલ્લે સુધી લેન્થ લઈ ગયા હવે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે ડુપ્લિકેટ કરી લેવાનું છે જો આ રીતે ડુપ્લિકેટ કરી લીધું હવે તમારે આને આ પ્રમાણે કંઈક આ બાજુ પણ એડ કરી લેવાનું છે જો આ રીતેનું સેટ થઈ ગયું બંને બાજુ હવે આપણે આને કઈ રીતે લફજપ કરવાનું એ પણ આપણે તેના માટે તમારે કંઈ નથી કરવાનું ક્લિક કરવાનું છે બીજા નંબરનું છે તેમાં પણ તમારે બ્લિંક આ રીતે રાખી દેવાનું છે અને આને સેટ તમારા આગળ પાછળ આ રીતે મેનેજ કરી લેવાનું છે એટલે કઈક આ રીતે રાખી પાસે કરી દેવાનું છે એટલે કઈ આ રીતે લપજબપ લભજબ થશે ટાઈમ ટુ ટાઈમ ઓકે આ રીતે આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે અહીંયાથી કંઈ નથી કરવાનું જે પ્રમાણે આપણે બીટ આપીએ ને જો માની લો કે આપણે ગીત આપણે અહીંયાથી લઈ લઈએ છીએ એડજસ્ટ કરવાનું જો ગીત તો લેવાનું બાકી લઈ જઈશું ચાલો આપણે ગીત લઈ લઈએ છીએ તો જો આ પ્રમાણે આપણે ગીત લઈ લીધું છે હવે આપણે શું કરીશું અહીંયાથી માની લો કે અહીંયા ક્લિક કરો તો અહીંયા પણ બીજું એક ગોળીનું સાઉન્ડ આવે છે તો આપણે શું કરીશું અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીશું અહીંયાથી ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી દઈશું ઓકે ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી એન્ડ અહીંયાથી આપણે શું કરીશું આ ગોળી રીન અને પકડી અને આપણે આગળ લઈ જઈશું જો આપણે આ પ્રમાણે કંઈક આગળ લઈ જઈશું એન્ડ અહીંયાથી ગોળીનું જે નિશાન આવે ને અહીંયા પણ ફરીથી ગોળી નીકળશે કે આ પ્રમાણે જો આ રીતે કંઈક ગોળી નીકળશે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી ડુપ્લિકેટ ઉપર ક્લિક કરવાનું છે એણે અહીંયાથી સેજ આગળ આવવા છે જ્યાં તમારે ગોળીના નિશાન હોય ને બીટ પ્રમાણે તમારી રીતે તમે જોઈ લેજો એ પ્રમાણે તમારે અહીંયાથી આખામાં સેટ કરી લેવાના છે પછી કંઈ નથી કરું લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એણે અહીંયાથી તમારે એક પીએનજી બોર્ડર લઈ લેવાની છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે પીએનજી બોર્ડર એ તમારે સેટ કરી લેવાનું છે નોર્મલ આ આપણે તમને બતાવી દઈએ છીએ જો આ પ્રમાણે તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે એન્ડ અહીંયાથી તમારે લેન્થ વધારે લેવાની છે જો આ પ્રમાણે પછી તમારે સેવ કરી લેવાનું છે જો આ પ્રમાણે મેનેજ કરી લેવાનું છે વધારેના પાર્ટ હોય તે અને અહીંયાથી એક હજાર ક્વોલિટીમાં તમારે સેવ કરી લેવાનું છે તો તમે જોયું ને સિમ્પલ આ પ્રમાણે છે જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે મટીયલ ડાઉનલોડ કરવામાં ફોન્ટ ડાઉનલોડ કરવામાં ફોન્ટ અંદર એડ કરવામાં યુનિકોડ પેડ અથવા તો પિક્સલ લેબ તો એની થિંક કંઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન તમને ઇન્સ્ટાગ્રામની અંદર મળી જશે ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણી ટેકનિકલ ઠાકોર ઓફિસિયલ તેની અંદર તમે મેસેજ કરી શકો છો મટીરિયલ બધું ડિસ્ક્રિપ્શનની અંદર છે અને જેટલું પણ કંઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે જેટલું મટીરિયલ હું ખબર પાંચ વાગે અડધી રાતે હું બોલું મને જ ખબર નહીં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરી લેજો બે ત્રણ દર કહી દીધું તો હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત